ચાલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પાઠ 20 એમાં આપણે જોઈએ પાઠ 20 ભારતની સામાજિક સમસ્યાઓની પડકારો. એમાં આપણે જોઈએ અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ. હવે અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓની એ પણ એક જાતિ છે જેમાં આપણે લઘુમતીની વિશે ભણ્યા, એવી જ રીતે આપણે અનુસૂચિત જાતિ વિશે ભણવાનું છે અને અનુસૂચિત જનજાતિ વિશે ભણવાનું છે. અનુસૂચિત જનજાતિને આપણે એસી તરીકે ઓળખશું અને અનુસૂચિત જનજાતિને આપણે એસટી તરીકે ઓળખશું અને અનુસૂચિત જાતિને આપણે એસસી તરીકે ઓળખશું, બરાબર. હવે અહીંયા અનુસૂચિત જાતિ માટે જે છે એ 341 નો ઉલ્લેખ કરેલો છે અને અનુસૂચિત જાતિ જનજાતિ માટે 342 કલમનો આપણે ઉલ્લેખ કરેલો છે. ભારતના બંધારણમાં અનુસૂચિત જાતિ કે અનુસૂચિત જનજાતિની કોઈ વ્યાખ્યા સ્પષ્ટ કરવામાં આવેલી છે નહીં, પણ આપણે એમ કહી શકીએ છીએ કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે સંબંધિત રાજ્યના રાજ્યપાલની સલાહથી રાષ્ટ્રપતિના આદેશ દ્વારા તેનો વિશેષ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ રીતે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિનો એક વિશેષ ઉલ્લેખ કરવામાં આવેલો છે એમ આપણે કહી શકીએ. બધાને આ કોન્સેપ્ટ ક્લિયર થઈ જવો જોઈએ કે ભારતના બંધારણમાં કોઈ ચોક્કસ કે સ્પષ્ટ વ્યાખ્યા કરવામાં આવેલી નથી, પરંતુ સંબંધિત રાજ્યના રાજ્યપાલની સલાહથી રાષ્ટ્રપતિના આદેશ દ્વારા તેનો વિશેષ ઉલ્લેખ કરવામાં આવેલો છે કે જે આ જાતિના જે લોકો છે એ જાતિના લોકો જે છે શોષણનો સામનો કરી રહ્યા છે, અન્યાયને થાય છે, તો આ બધા શોષણ અને અન્યાયથી એ દૂર થાય, આપણા બધાની વચ્ચે એક ભાતૃભાવ કેળવાય, એક સમાનતા કેળવાય, જાતિ જ્ઞાતિ ભાષા એ પ્રકારના આપણે ભેદભાવો ભૂલી જઈએ અને આપણે એક પ્રકારનો ભાતૃભાવ જે કેળવાય આપણામાં એવી આપણે ભાવના વિકસાવવી જોઈએ. એ અનુસૂચિત જાતિ માટે કલમ 341 યાદ રાખવાની છે, બધાએ લખી નાખવાની છે. અનુસૂચિત જનજાતિ માટે કલમ 342 યાદ રાખવાની છે, એ પણ તમારે પાકી કરી નાખવાની છે. હવે આપણે જોઈએ છીએ કે અનુસૂચિત જાતિ કલમ 342 પ્રમાણે કે ભારતની અંદર કોઈ પણ જગ્યાએ કોઈ પણ વ્યક્તિનું જ્યારે શોષણ થતું હોય, એને ઘણા બધા અન્યાયોનો સામનો કરવો પડતો હોય છે, જાહેર જે સ્થળો હોય છે, જાહેર દુકાનો હોય છે. પહેલાં એવું હતું વિદ્યાર્થી મિત્રો કે હું દાખલા તરીકે તમને મારા જ ગામની એક ઉદાહરણ દઉં છું કે બધા લોકો જે છે એ લોકો એનાથી દૂર હોય, જ્યારે એ લોકો ગામના પાદરે આવે તો એને પાણી ભરવા માટેની પણ છૂટ આપવામાં આવતી ન હતી. અત્યારે એવો કોઈ ઉલ્લેખ છે નહીં, પણ આ શું હતી તો એ બધાની એક ધાર્મિક સંકુચિતતા હતી. એ કયો આપણો સૂચવે છે તો કે ધાર્મિક સ્વતંત્રતા. એ ધાર્મિક સ્વતંત્ર જે સંકુચિતતા હતી એ દૂર કરવા માટે બંધારણની અંદર 341 કલમ પ્રમાણે અનુસૂચિત જાતિના લોકોનું શોષણ ન થાય, એને બધાએ હક મળે, સમાનતાનો હક મળે, સ્વતંત્રતાનો હક મળે, શિક્ષણનો હક મળે અને જાહેર સ્થળોનો પણ ઉપયોગ કરવાનો એને હક મળે, એ માટે અનુસૂચિત જનજાતિ માટે 341 કલમ પ્રમાણે જે અંધશ્રદ્ધા હતી, જે રૂઢિચુસ્તતા હતી આપણા સમાજની અંદર એ નાબૂદ કરવામાં આવેલી છે. અને અત્યારે જે છે પહેલાં શિક્ષણ ઓછું હતું એટલે અંધશ્રદ્ધા વધારે હતી, એ લોકોને આપણે પાણી દઈએ તો પણ અધરથી દેવાનું, એને આપણે ઢોકળા દઈએ તો પણ અધરથી દેવાના, પણ હવે અત્યારે એવી માન્યતા છે નહીં. આ બધી માન્યતા જે પહેલાંના માણસો જે છે એને એક આમ અંધશ્રદ્ધામાં એ લોકો માનતા હતા. હવે અત્યારના એજ્યુકેટ જે શૈક્ષણિક યુગની અંદર દરેક વ્યક્તિ જે છે એ વ્યક્તિ સમાન છે, દરેક વ્યક્તિને સમાનતાનો અધિકાર મળેલો છે અને દરેક વ્યક્તિને પોતાની વાણીની સ્વતંત્રતાનો, ધર્મનો,
બંધારણની કલમ 342 પ્રમાણે એમાં જે ભેદભાવો જે છે એ દૂર કરવામાં આવેલા છે. આ જે અનુસૂચિત જનજાતિના લોકો જે છે એ શિક્ષણની અંદર, પછી એની રહેણી કેળીની અંદર ખૂબ પછાત હતા, અને દરેક નાગરિક જે છે એ એના પ્રત્યે જે છે અમુક ભેદભાવ રાખતા હતા. એ ભેદભાવ જે છે એ બંધારણની કલમ 342 પ્રમાણે અનુસૂચિત જનજાતિના લોકો જે છે એને બધા હક હિસ્સા આપવામાં આવ્યા છે. એ લોકો અત્યારે ભણી પણ શકે છે, સારી નોકરી પણ કરી શકે છે. એના માટે અમુક સીટો જે છે નોકરી માટેની, દરેક કેટેગરીની નોકરી માટેની સીટો ફાળવવામાં આવેલી હોય છે. એટલે અહીંયા જે છે આપણે આ બે બાબતો યાદ રાખવાની છે, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ. હવે એમાં આપણે જોઈએ છીએ કે આ જે લોકો જે છે ને એ ખૂબ પછાત હોય છે, એને શિક્ષણથી વંચિત હોય છે, પછી એની જે રહેણી કેળી હોય છે એ ખૂબ અલગ હોય છે. પણ સરકારે જે કલમ લાગુ કર્યા પછી એ વ્યક્તિઓ જે છે એ શિક્ષણની અંદર, એની સંસ્કૃતિની અંદર, સામાજિક રીતે, રાજકીય રીતે, દરેક બાબતની અંદર એમને આગવું સ્થાન આપવામાં આવે છે. પણ થોડા ઘણા જે પછાત છે એ હવે ધીમે 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 એ પણ હવે આગળ વધતા જવા માંડ્યા છે. એ લોકો પણ હવે અત્યારે સારી એવી પોસ્ટની અંદર નોકરી કરે. પહેલાં આપણે એવી વર્ણ વ્યવસ્થા હતી કે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર, અને એના આધારે જ આખી વર્ણ વ્યવસ્થા ગોઠવાયેલી હતી. અત્યારે એવું છે, દરેક વ્યક્તિ જે છે ધારે તે કરી શકે, દરેક વ્યક્તિ જે છે એ ઈચ્છે એ નોકરી પણ કરી શકે છે, ધંધો પણ કરી શકે છે, અને એ રીતે કરી શકે છે એમ આપણે જે છે એ કહી શકીએ છીએ. એટલે કે અનુસૂચિત જનજાતિ જે છે એ સામાન્ય લોકો કરતા એ લોકો જે છે એ વધારે આર્થિક રીતે પછાત અને નબળા હોય છે. ત્યાર પછી જે આવે છે બંધારણના આર્ટિકલ 15 કે એમાં શું કહેવા માંગ્યું છે આ જાતિઓ વિશે, અનુસૂચિત જાતિઓ માટે બંધારણના આર્ટિકલ 15 પ્રમાણે. તો કે બંધારણના આર્ટિકલ 15 પ્રમાણે તો કે ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ, રાજ્ય, કોઈ પણ નાગરિક પ્રત્યે આપણે ભેદભાવ રાખી શકીએ નહીં. કોઈ પણ નાગરિક પ્રત્યે આપણે ભેદભાવ રાખવાનો છે નહીં. દરેક નાગરિક જે છે એ સમાન છે, અને એ ધોરણ 9 ની અંદર તમે સમાનતાનો હક જે છે એ ભણી ગયેલા છો. બીજી એક બાબત જે છે તો કે દુકાનો, જાહેર સ્થળોમાં પ્રવેશ મેળવવા કે દુકાનો છે, જાહેર સ્થળો છે, રેસ્ટોરન્ટો છે, અને કોઈ પણ જગ્યાએ એ જે છે શિક્ષણની અંદર એને આપણે પ્રવેશ આપવો જોઈએ, એને આપણે પ્રવેશથી વંચિત રાખી શકાતા નથી. કારણ કે અહીંયા જે છે એ ભારતના બંધારણમાં સમાનતાનો હક આપેલો છે. પછી કુવા, તળાવ, નાળા માટેના ઘાટો વગેરે. પહેલાં એવું હતું કે તે લોકો જે છે ને એ જે વડીલોની જે અંધશ્રદ્ધા હતી, એક રૂઢિચુસ્તતા હતી એની એ જોઈએ ને, તો એના માટે એક લોકો કોઈ ગામની પાસે એ લોકો ગામના પાછળના ભાગમાં એ લોકો રહેતા હોય અનુસૂચિત જાતિવાળા લોકો, પછી એને કૂવામાંથી કે તળાવમાંથી એને પાણી ન ભરવા દે, ઘાટે એને નાહવા માટે મહિલાઓ કરે, આવી બધી જે છે એ અંધશ્રદ્ધાઓ હતી. પણ એ જે છે એ બંધારણના કારણ કે ભારત દેશનો નાગરિક જે છે એ દરેક નાગરિકને સમાનતાનો હક આપવામાં આવેલો હોય છે. એટલે આ બધાનો પણ નાવા માટે, ઘાટો માટે, ઉદ્યોગો માટે બધી જગ્યાએ એ દરેક સ્થળનો ઉપયોગ કરી શકીએ એમાં આપણે એને ના પાડી શકીએ નહીં. હવે આપણે જોઈએ છીએ ત્યાર પછી ક્યાં આવે છે બંધારણના આર્ટિકલ 29 પ્રમાણે. તો કે બંધારણના આર્ટિકલ જે 29 પ્રમાણે જે છે એમાં પણ ઘણા બધા હક અને હિસ્સા આપવામાં આવેલા છે કે દરેક જે